નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ ચારની અંદર પ્રવૃત્તિ નંબર બેનું સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે મારું અનાજ મારી વાનગી આપણે જે ભોજન કરીએ છીએ તેમાં વિશેષ અનાજ પણ વાપરતા હોઈએ છીએ આપના ઘરમાં પણ વિવિધ અનાજનો ખોરાક બનતો હશે કેટલાક અનાજ રોજિંદા ખોરાક મીઠાઈ કે અન્ય સ્વાદિષ્ટ સામગ્રી બનાવવામાં પણ ઉપયોગમાં લેવાતા હશે દાખલા તરીકે ઢોકળા જેમાંથી બને છે તે અનાજમાંથી ખોરાકની અન્ય વાનગીઓ પણ તમારા ઘરે બનતી જશે આમ એક જ અનાજના વિવિધ ઉપયોગ વડે આપણે ખોરાકની વિવિધ સામગ્રી બનાવતા હોઈએ છીએ તો તમારા ઘરે મિત્રો કોઈ એક અનાજના ઉપયોગથી બનતી ઓછામાં ઓછી પાંચ વાનગીઓના નામ તમારે લખવાના છે દાખલા તરીકે ઘઉં છે તો રોટલી શીરો સુખડી પૂરી અને કુલર બને છે ચોખા તો ઢોકળા ખીચડી સારેવડા ખીર અને ખીચું બને છે બાજરી તો રોટલો ઘેસ દહી બાજરીઓ ઢેબરા અને વઘારેલો રોટલો બને છે ચણા તો ચણા મસાલા શાક ચણા ગરમ પકોડીમાં અને ફણગાવેલા ચણા મકાઈ તો મકાઈ ડોડો રોટલા પોપકોર્ન બાફેલા મકાઈ અને મકાઈ પૌવા કઈ વાનગી બે અનાજ ભેગા કરવાથી બને છે તો ખીચડી ઢોકળા ઢોસા લાડુ હાંડવો ઈડલી વગેરે કોઈ બે અનાજ ભેગા કરીને બનતી વાનગી છે દાખલા તરીકે ચોખા અને મગની દાળ તો ખીચડી બને એવી રીતે ચોખા અને અડદની દાળ ભેગા કરીએ ઢોસા બને ચોખા અને ચણાની દાળ ભેગા કરીએ તો ઢોકળા બને સોજી અને બેસન ભેગા કરીએ તો લાડુ બને ચોખા અને ચણાની દાળ ભેગો કરીએ તો હાંડવો બને અડદની દાળ અને ચોખા ભેગા કરીએ તો ઈડલી બને ઘઉનો લોટ અને સોજી ભેગા કરીએ તો લાડવા બને તમારી પ્રિય વાનગી કઈ છે તો લાડવા બરાબર તો તે બનાવવા માટે શું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો લોટ ખાંડ બરાબર આનો જવાબ તમારે અહીં લખી દેવાનો છે લાડવા ઉપર જાયફળ બદામ કાજુના કટકા સૂકા દ્રાક્ષ અને ખસખસ જોઈશે લાડુ બનાવવામાં કઈ કઈ સામગ્રી જોઈએ તેની યાદી બનાવો તો લાડુ બનાવવામાં ઘઉંનો લોટ ઘી ખાંડ સોજી ઇલાયચી જાયફળ બદામ કાજુના કટકા સૂકી દ્રાક્ષ ખસખસ વગેરે સામગ્રી લાડુ બનાવવા માટે જોઈશે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ જે છે તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે ત્યાં ક્લિક કરી આગળના મિત્રો પ્રોજેક્ટનું સોલ્યુશન મેળવી શકો છો